આજે આણંદ જિલ્લામાં મુલાકાત લેવામાં આવી છે અહીંયા આખા ટીમ સાથે. અહીંયાના જે આપણે એક ખાસ સિનિયર નોડલ ઓફિસરની નિયુક્તિ કરી છે શ્રી સંદીપ કુમાર, એ પણ ઉપસ્થિત છે. સાથે આપણા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી અને આખી ટીમ, હેલ્થના પણ રેપિડ રિસ્પોન્સ ટીમ, આપણા જે પીએસએમ ડિપાર્ટમેન્ટના બધા પ્રોફેસર્સ છે, બીજે મેડિકલથી, કરમસદથી બધા પણ આવ્યા છે. અને સાથે આપણે એક એક વસ્તુ અહીંયા ખંભાતના બારામાં બધું રિવ્યૂ કર્યું કઈ રીતે, અને પછી આખા આણંદ માટે પણ આમ એકંદરે ટીમે ખૂબ સારી કામગીરી કરી છે અત્યાર સુધી. કન્ટેનમેન્ટ જેના લીધે હવે કેસીસ એરપ્ટ ન થાય એની બધી એમને તજવીજ કરી છે, એક્શન્સ લીધા છે. પણ હજી પણ જે ખાસ કરીને આમાં જે મોટી ઉંમરના છે અને એમાં એક ડેફિનેશન પણ આપણે 50થી ઉપર વર્ષના જે લોકો હોય, ખાસ કરીને આલિંગ વિસ્તારમાં, કેમ કે તે ઘીચ વિસ્તાર છે, એની પણ વાત કરી કે એમના બધા ઉપર આપણે સર્વેલન્સ કરવાની છે, પલ્સ ઓક્સિમીટર વગેરે રાખીને. ખાસ અમારા આયુષના ડાયરેક્ટર, પ્લીઝ કમ ફોરવર્ડ, ડૉક્ટર ભાવનાબેન પણ આવ્યા છે, ભાવનાબેન દેસાઈ. એટલે અમે આયુષની પણ જે ઉપચાર છે આ લોકોને રોગ પ્રતિકારક શક્તિ માટે, એને પણ મોટા પાયા પર કરવાનું, અને ત્યાં ખાસ ત્યાંના એમએલએ શ્રી મયુરભાઈ રાવલ સાથે પણ હમણાં વાત કરી છે, અને ત્યાંની આખી ટીમ, નગરપાલિકાના પ્રમુખ શ્રી, એસડીએમ શ્રી અને જે પોલીસના પણ ભારતીબેન છે બધા સાથે. એટલે આ રીતે આખી ટીમ કોઓર્ડિનેશન સાથે કામ કરી રહી છે. અને હવે એક બે ફિલ્ડ વિઝિટ્સમાં પણ અત્યારે જશું, જે ક્વોરન્ટીન એરિયાઝ છે, આઇસોલેશન ફેસિલિટીઝ છે, એ રીતનું પ્લાનિંગ છે. નમસ્કાર. એટલે આની અંદર જ્યારે રેડ ઝોન હોય, બહુ સ્ટ્રિક્ટલી અંદરથી કોઈ ત્યાંથી બહાર ન જઈ શકે, માત્ર ત્યાં આગળ એમને જે એસેન્શિયલ વસ્તુ છે મળશે. અને એ જ રીતે વી હેવ ટુ એન્શ્યોર કે જે ત્યાં પણ એ વિસ્તારમાં જેટલા લોકો છે એમનું હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરીને, જે 60+ છે, જેટલા લોકો કોમ ઓર્બિટ છે, એ બધાની આપણે રોજે રોજ, એના માટે ટીચર્સ છે, લોકલ જે અમુક કમ્યુનિટી લીડર્સ છે, એ લોકો ભરે ઘરે બેસીને પણ અને એમને ફોનથી પણ ચેક કરતા રહે, અને પલ્સ ઓક્સિમીટર્સ પણ રાખીને ઓક્સિજન સેચ્યુરેશન ઓછું હોય તો તરત જ આપણે સિમ્પટમેટિકલી આ લોકોને એક આપણે તરત લઈ જઈ શકીએ ટ્રીટમેન્ટ માટે, કે એમના ઉપર વધારે ધ્યાન આપી શકીએ. આ બધી તજવીજ અમે કરી છે. પણ સૌથી અગત્યની વાત છે કે આમાં જે હેન્ડ વોશ, ફરી ફરી આ જ વાત આવે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, આપણે જેટલું આનું અનુપાલન કરશું, ખાસ કરીને આ રેડ ઝોનની અંદર પણ, એટલું જ આપણને ફાયદા થશે. એટલે એના માટે પણ આજે વાત કરવામાં આવી છે કે એને ખૂબ સિરિયસલી આપણે એનું અનુપાલન કરીએ. નમસ્કાર.